राजकोट ना कोटड़ा संगाणी में भाजप की जाहिर सभा योजाई थी, जेमा 50 थी वधु कांग्रेस ना कार्यकरो कृषि मंत्री की हाजरी में भाजप में जोड़ता तालुका ना राजकारण में गरमाव जोवा मळ्यो हतो। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે રાજકોટના કોટડા સંગાણીમાં સાદા ચોકમાં કૃષિ મંત્રી આરસી ફદુએ સભા સંબોધી હતી અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવેલ કે કોંગ્રેસે ખેડૂતો સાથે હંમેશા અન્યાય કર્યો છે અને આ નપાણીયા કોંગ્રેસના નેતાઓએ ગામડાના લોકોને પાણી ન મળે તે માટે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી ન આપી, જેના કારણે લોકોને પાણી આપી શકાતું ન હતું। આ સભામાં 50 થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો। આજથી બે મહિના પહેલા મેં જાહેરમાં નિવેદન કર્યું હતું અને ટીવીના માધ્યમથી અને પેપરમાં પણ આપ્યું હતું કે કોટડા તાલુકામાંથી કોંગ્રેસનો ગઢના કાંગરા ખેરવવામાં આવશે। એ હકીકતમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવામાં આવશે, પણ આજરોજ કોંગ્રેસના કાંગરા ખરી ગયા છે। આજરોજ દરેક તાલુકાના દરેક સમાજ તેમજ સહકારી અગ્રણીઓ તેમજ ઉપસરપંચો સરપંચો ભાજપનો એટલો બધો લોકપ્રિયતા જોઈ અને ભાજપમાં મોટી સંખ્યામાં આવ્યા આજની સભામાં કોંગ્રેસના આગેવાનો ભાજપનો કેસરિયો કેસ ભેરી અને ભગવાકરણ કરતા હોય, એથી અરકની વિશેષ કોઈ વાત નહીં અમારા માટે। આગામી દિવસોમાં ટીમ તાલુકા ભાજપ પૂરા જોશથી મોહનભાઈને આ તાલુકામાંથી જંગી લીડ મળે તે માટે કામ કરી રહી છે અને હજી પણ અમારા સંપર્કમાં છે। હું જાહેર શોકમાં કહું છું કે કોંગ્રેસ વાળા હજી પણ સમજી વિચારી દે, હજી કોંગ્રેસમાંથી એના કાર્યકર્તાઓ ખેડે ખડી રહ્યા છે, આપમેળે ખડી રહ્યા છે અને અમારો સંપર્કમાં છે અને હજી પણ કોંગ્રેસના કાંગરા ખેડાઓમાં તાલુકા ભાજપ ક્યાંય ઊણી નહીં ઉતરે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું। કહી શકીએ કે કોંગ્રેસનું ગઢ ગણાય છે તો આગામી દિવસમાં ભૂતકાળ બની રહેશે અને ભાજપનો ગઢ કેવા હશે? આગામી દિવસોમાં આ તાલુકો કોંગ્રેસનો ગઢ હતો પણ હવે એ ભૂતકાળ બની ગયો છે। હવે આ તાલુકો સંપૂર્ણ ભાજપમય છે અને આ તાલુકો ખૂબ મોટી સંખ્યામાં આવનારી 23મી તારીખે મતદાન કરી મોહનભાઈને જંગી અહીંથી લીડ મળશે આ તાલુકામાંથી, ત્યારે જ કોંગ્રેસને આંખો ખોલશે કે અમારો ગઢ ક્યાં ગયો। ગઢના કાંગરા અત્યારે ખરતા દેખાય છે, પણ છતાં એ કોઈ સ્વીકારતા નથી કે અમારા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેવી રીતે જઈ રહ્યા છે તેનું કોંગ્રેસ મનોમંથન કરે એવી મારી વિનંતી છે। આજે કોટડા તાલુકામાં મોહનભાઈ કુંડાળિયાના જે લોકસભાના ઉમેદવારના સમર્થનમાં કોટડા ગામમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન અને આજે જાહેર સભામાં લગભગ કોટડા ગામના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને અમારે આ તાલુકા ભાજપની ટીમ અરવિંદભાઈ સિંધવ, અમિતભાઈ, બાપુશ્રી અને એમની બધાની મહેનતથી આજે ખૂબ સારી સભા ગઈ અને લોકોમાં એક ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને એ માટેનું અત્યારે આજની સભામાં હતું। અને આપણા જે મોહનભાઈ કુંડેડિયા સાહેબ છે તે લગભગ 3 લાખથી ઉપરથી એવો જીતશે એવો અમને બધે વિશ્વાસ છે। કલ્પેશ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કોટડા સંગાણી।